ચલો આજે આપણે ધોરણ 12 કોમર્સ ની અંદર નામનામૃત તત્વો વિષય કે જેની અંદર પ્રકરણ 4 ભાગીદારી પેઢીનું પુનર્ગઠન તેના વિશેનો અભ્યાસ કરીશું। બોર્ડ ની પરીક્ષા ની અંદર આ પ્રકરણનો જે ગુણભાર છે એ 5 માર્ક નો રહેશે। કયા કયા વિભાગમાં પૂછાય છે તો અહીં પણ માહિતી અહીં આપેલી છે ડિસ્પ્લેમાં। વિભાગ A વત્તા વિભાગ B વત્તા વિભાગ C। વિભાગ A માં એક ટૂંકો પ્રશ્ન એમસીક્યુ નો, વિભાગ B માં ટૂંકો પ્રશ્ન અને વિભાગ C માં એક દાખલો કે જે 22 નંબર માં હોય છે તે રહેશે। આ પ્રકરણની અંદર આપણે ભાગીદારી પેઢીનું પુનર્ગઠન શા માટે તેના વિશેની થોડી માહિતી જે છે એ મેળવી લઈએ પહેલા, અને ભાગીદારી પુનર્ગઠન એ શું છે એ જોઈ લઈશું કે જેથી કરીને આપણને પ્રકરણની જે એમસીક્યુ અને એક માર્કનો જે પ્રશ્ન છે એના માટે અનુકૂળતી અનુકૂળતા મુજબની થિયરી મળે, જરૂરિયાત મુજબની થિયરી આપણે અહીંયા લેવામાં આવશે। અહીંયા સૌ પ્રથમ છે કે ભાગીદારીમાં થતા ફેરફારોના કારણ। હવે આ ફેરફારોના કારણો શા માટે કરવાના, તો આપણું પ્રકરણનું જે ટાઇટલ છે ભાગીદારી પેઢીનું પુનર્ગઠન, તો એનો અર્થ જ એવો થાય છે પુનર્ગઠન એટલે શું, તો પુનઃ એટલે કે ફરી અને ગઠન એટલે કે જોડાણ। જે ભાગીદારી પેઢી અસ્તિત્વમાં છે એનું ફરીથી કંઈક જોડાણ કરવું, ફરીથી જોડાણ કરવું એટલે કે એમાં ફેરફાર કરવો, તો એ ફેરફાર કયા કયા કારણોસર કરવાનો છે એના કારણો જે છે એ આપણે ખૂબ જ સંક્ષિપ્તમાં અહીંયા જોઈએ કે જે આપણે જરૂરી છે તે પ્રમાણેના મુખ્ય 3 કારણો રહેશે। ભાગીદારી પેઢીની અંદર જે ફેરફાર થાય છે એ ફેરફારના મુખ્ય 3 કારણો રહેશે, જેમાં પહેલું જ કારણ છે કે ચાલુ ભાગીદારો જે હોય તે પોતાના નફા નુકસાનની ફાળવણીના પ્રમાણમાં ફેરફાર કરવા માંગતા હોય ત્યારે, એટલે કે ભાગીદારો પોતાનું જૂનું પ્રમાણ બદલીને નવું પ્રમાણ જ્યારે કરવા માંગે છે તો તેવા સંજોગોની અંદર પેઢીમાં એ લોકો પોતાનું પ્રમાણ ફેરફાર કરે છે એટલે કે પુનર્ગઠન થાય છે। તો એવા સંજોગોની અંદર અહીંયા તમારે પુનર્ગઠનને લગતી જે કંઈ માહિતી છે એના પ્રમાણના ફેરફારને લગતી જે કંઈ માહિતી છે એ માહિતી તમારે સમજવી પડે। બીજું કારણ છે ભાગીદારી પેઢીમાં નવા ભાગીદારનો પ્રવેશ। એનો અર્થ એમ કે ચાલુ ભાગીદારો પેઢીની અંદર 2 ભાગીદારો છે અને કોઈ નવા 1 ભાગીદારને તમે પ્રવેશ આપો છો, તો તેવા સંજોગોની અંદર જૂના ભાગીદારોનું જે પ્રમાણ અત્યાર સુધી એ લોકો મેળવતા હતા તેમાં હવે ફેરફાર થશે, કારણ કે એક નવો ભાગીદાર એડ થાય છે, તો એ સંજોગોની અંદર પણ પુનર્ગઠન થશે એટલે કે મિલકતોમાં દેવામાં ફેરફાર થશે, તો એ પણ ભાગીદારીના થતા ફેરફાર છે। ત્રીજું કારણ ચાલુ ભાગીદારી પેઢીમાંથી ભાગીદારની નિવૃત્તિ અથવા તો તેનું મૃત્યુ થાય। ચાલુ ભાગીદારી પેઢી જે છે એ ભાગીદારી પેઢીમાંથી કોઈ ભાગીદાર કોઈ પણ કારણોસર પેઢીમાં હવે રહેવા માંગતો નથી, તો તેવા સંજોગોની અંદર ભાગીદારોની સંખ્યા ઘટે છે, નફા નુકસાનનું પ્રમાણનું ફેરફાર પ્રમાણ જે છે એમાં ફેરફાર થાય છે, અથવા કોઈ ભાગીદાર મૃત્યુ થાય છે તો પણ ભાગીદારોની સંખ્યા ઘટે છે એમાં પણ નફા નુકસાન વહેંચણીનું પ્રમાણ બદલાય છે, તો એ જે છે એ ભાગીદારીમાં થતા ફેરફારના મુખ્ય આ 3 કારણો જે છે એ તમારે યાદ રાખવાના। કોઈ એક કારણ તમને કદાચ પૂછે એમસીક્યુ તરીકે તો પણ તમને યાદ હોવું જોઈએ અને આવડતું હોવું જોઈએ। હવે આગળ આપણે એવું જોવાનું છે કે નફા નુકસાન ફાળવણીનું જે પ્રમાણ છે એ નફા નુકસાન ફાળવણીનો ફેરફાર શા માટે, અથવા તો એનો આપણે ઊંડાણપૂર્વક અભ્યાસ કરીએ કે ચાલુ ભાગીદારો વચ્ચે નફા નુકસાન ફાળવણી અથવા તેનું જે વહેંચણીનું પ્રમાણ છે એનો ફેરફાર શા માટે કરવાનો છે, કયા કારણોસર ફેરફાર થાય છે એની માહિતી આપણે આ જ પ્રકરણમાં ભણીશું। પણ આજે 2 અને 3 નંબરનું કારણ છે, બીજું અને ત્રીજું એના માસે માટેની ઊંડાણપૂર્વકની ચર્ચા આજે પ્રવેશ છે તો 5મા પ્રકરણમાં થશે, અને નિવૃત્તિ છે તે 6ઠા પ્રકરણમાં થશે, અને આ પ્રકરણની અંદર માત્ર પહેલું જે કારણ છે એની જ ચર્ચા આપણે કરવાની રહેશે, તો એ અત્યારે આપણે જોઈએ છીએ। ઓકે, હવે અહીંયા ધ્યાન, ચાલુ ભાગીદારો વચ્ચે નફા નુકસાનની ફાળવણી કે વહેંચણીના પ્રમાણમાં ફેરફાર કયા કયા કારણોસર થાય, એના કયા એવા કારણો છે કે તમે નફા નુકસાન ફાળવણીનું પ્રમાણ જે છે બદલાય છે ભાગીદારોનું, તો એના જુદા જુદા કારણો અને શા માટે બદલાય છે એ આપણે જોઈશું। સૌથી પહેલા
કે આજે સામાન્ય રીતે કોઈ પણ ભાગીદારી પેઢી છે કે એક વખત ભાગીદારો પોતાનું જે લખવાનું છે વહેંચણીનું પ્રમાણ નક્કી કરે એમાં ફેરફાર કરી શકતા નથી આવું એમના કરારનામામાં જોગવાઈ હોય છે પણ જો બધા જ ભાગીદારો સર્વસંમતિથી એટલે કે બધા જ ભાગીદારો પરસ્પર સંમતિથી એવું નક્કી કરવા માંગે કે આમાં કોઈ ફેરફાર કરવો છે તો બધાની જો સંમતિ હોય અને જરૂર જણાય તો જ અહીંયા લખેલું છે કે જરૂર જણાય તો જ ચાલુ ભાગીદારો પરસ્પર સંમતિથી તેમાં ફેરફાર કરી શકે છે પણ એમાં બધાની સંમતિ હોવી જરૂરી છે માત્ર કોઈ એક ભાગીદાર ફેરફાર કરી શકતો નથી અને એ કયા કારણોસર ફેરફાર થાય તો એના અહીંયા કારણો આપણને આપેલા છે એ કારણો આપણે જોઈ લઈએ તો એમાંનું એક કારણ છે કે ભાગીદાર કે જે પેઢીનું સંચાલન કરતો હોય અને તેની નાદુરસ્તી કે અંગત કારણોસર ભવિષ્યમાં ધંધાનું સંચાલન કરી શકે તેમ નથી કે પેઢીની અંદર ભાગીદાર નાદુરસ્ત એની તબિયત હવે સારી નથી રહેતી અથવા તો એ વ્યક્તિ હવે કાર્યક્ષમ નથી સંચાલન કરવા માટે હવે પેઢીમાં સંચાલન કરવા માંગતો નથી તો તેવા સંજોગોમાં એ ભાગીદાર સંચાલન કરી શકે તેમ નથી તો હવે નફાનુકસાન ફાળવણીનું જે પ્રમાણ છે એ અગાઉ જે નક્કી કર્યું હશે તેના અને હવેમાં કંઈક ફેરફાર કરવાની આવશ્યકતા ઊભી થતી જોવા મળે છે તો એના કારણે ફેરફાર થશે ત્યાર પછી ધંધા માટે પૂરતો સમય ફાળવી શકે તેમ ન હોય કોઈ ભાગીદાર અત્યાર સુધી સક્રિય ભાગીદાર તરીકે કામ કરતો હતો આપણે ભાગીદારોના પ્રકાર 11મા ધોરણમાં પણ ભણેલા છીએ તો એ મુજબ જો જોવા જઈએ તો સક્રિય ભાગીદાર કે જે પેઢીની અંદર પોતાનો પૂરતો સમય આપે પેઢીમાં સંચાલનથી લઈને પેઢીનો વહીવટ તમામ કામગીરી એ કરતો પણ હવે તે એમ કરી શકે તેમ નથી અને તેના બદલે આપણે અન્ય ભાગીદારને કામ સોંપવાનું થતું હોય તો તેવા સંજોગોની અંદર પણ અહીંયા નફા નુકસાન ફાળવણીના પ્રમાણમાં ફેરફાર થતો જોવા મળે છે અને એ સિવાય છે જૂના ભાગીદારની નિવૃત્તિ અથવા મૃત્યુ જે અગાઉ આપણે જોયું એ મુજબ છે કે પેઢીમાંથી કોઈ ભાગીદાર છૂટો થવા માંગે છે અને ત્યારબાદ છે નવા ભાગીદારનો કોઈ પ્રવેશ હોય તો એ પ્રવેશના કારણે પણ પેઢીની અંદર ફેરફાર થતો જોવા મળતો હોય છે તો આ થયા ભાગીદારી પેઢીની અંદર પુનર્ગઠન માટેના જુદા જુદા કારણ ત્યાર પછી જોવા જઈએ તો આની અંદર આપણે બે મુદ્દા એ પણ જોઈએ અલગ અલગ કે સામાન્ય રીતે જ્યારે ચાલુ ભાગીદારો જે હોય કે જે અત્યાર સુધી પેઢી ચલાવી રહ્યા છે એ ભાગીદારો વચ્ચે નફા નુકસાન વહેંચણીના પ્રમાણમાં જ્યારે ફેરફાર થાય છે ત્યારે પોતાનો અમુક જે નફાનો ભાગ છે જો ખાસ ધ્યાન રાખજો કે ચાલુ ભાગીદારો જે છે ચાલુ ભાગીદારો નફા નુકસાનની વહેંચણીના પ્રમાણમાં જ્યારે ફેરફાર થાય ત્યારે અમુક ભાગીદારોએ તેમના નફાના ભાગનો ત્યાગ કરવો પડે અથવા અમુક અંશમાં એને લાભ પણ થતો હોય હવે એ ભાગીદારો જે કંઈ ટર્મ્સ એન્ડ કન્ડિશન નક્કી કરે એના પર ડિપેન્ડેડ છે પણ આ વસ્તુ ચોક્કસ થશે કે જ્યારે પણ ભાગીદારો પોતાના નફા નુકસાન વહેંચણીના પ્રમાણમાં ફેરફાર કરશે ત્યારે અમુક ભાગીદારો તેમાંથી લાભ કરતા હશે અથવા તો અમુક ભાગીદારો તેમાં ત્યાગ પણ કરતા હશે તો એના કારણે જ્યારે પ્રમાણમાં ફેરફાર થાય છે ત્યારે બે મુદ્દા ઉદ્ભવશે એક કે એમાં ભાગીદાર ત્યાગ કરતો હશે અથવા બીજો મુદ્દો એ ઉદ્ભવે કે ભાગીદારને લાભ થતો હોય તો એ ત્યાગનું પ્રમાણ અને લાભના પ્રમાણ તરીકે ઓળખવામાં આવશે જો નફાનો ભાગ કેટલો મળે છે તેના પર ડિપેન્ડેડ છે ત્યાગ અને લાભનું પ્રમાણ તો હવે અત્યારે આપણે એની થિયરી જોઈ લઈએ કે ત્યાગનું પ્રમાણ શું છે અને ત્યાર પછી લાભનું પ્રમાણ શું છે એની ચર્ચા આપણે અહીંયા કરીશું કે નફા નુકસાન ફાળવણીનું જે પ્રમાણ છે ભાગીદારોનું જૂનું પ્રમાણ માની લો જૂનું પ્રમાણ અ અને બ નું બે જ ભાગીદારો છે અ અને બ એ ત્રણ જે બે ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચે છે પણ હવે નવા ભાગીદારને પેઢીમાં પ્રવેશ આપે છે અથવા તો નવું પ્રમાણ નક્કી કરે છે તો તેવા સંજોગોની અંદર જૂના પ્રમાણ કરતા નવા પ્રમાણમાં જેટલા પ્રમાણમાં જેટલો પણ ભાગ ઓછો મળે તેટલો જે તે ભાગીદાર ત્યાગ કરે છે તેમ કહેવાય ફરીથી જે તે ભાગીદાર જે ચાલુ ભાગીદાર છે તેને અગાઉ જૂના પ્રમાણમાં જે નફાનો ભાગ મળતો હતો તેના કરતા હવે નફાનો જે ભાગ ઓછો મળે છે જે પ્રમાણમાં એ જેટલો પણ ભાગ ઓછો મળે તેટલો તેણે ત્યાગ કર્યો કહેવાય જે અહીંયા ડિસ્પ્લેમાં આપેલું છે કે ચાલુ ભાગીદારો વચ્ચે નફા નુકસાનની ફાળવણીના પ્રમાણમાં ફેરફાર થાય ત્યારે અમુક ભાગીદારોના નફાના પ્રમાણમાં
નફામાં ઘટાડો થાય છે, એટલે કે પહેલા કરતા નફામાં ઓછો ભાગ મળે છે અને આવા ભાગીદારના નફાના પ્રમાણમાં જે ઘટાડો થાય છે તે પ્રમાણને ત્યાગનું પ્રમાણ કહેવામાં આવે છે. ધેટ્સ ઓલ. એનું એક સૂત્ર આપણે મૂકી દેવાનું, એનું સૂત્ર આપણે વિચારીએ તો પણ આપણને આવડી જાય કે પહેલા મને 100 રૂપિયા મળતા હતા, હવે મને એમાંથી 50 મળવાના છે, તો ખરેખર મેં કેટલા ઓછા લીધા અથવા તો કેટલો ત્યાગ કર્યો? 100 - 50 = 50, 50 નો મેં ત્યાગ કર્યો. આવું તમે એક કેલ્ક્યુલેશન મૂકી શકો. એનું આ સૂત્ર આપણને આપ્યું છે કે ભાગીદારે કરેલ ત્યાગ = જૂનો ભાગ - નવો ભાગ. ફિટ કરી દેવાનું હોય તો નીલે ક્લિયર, બહુ સાદું અને સિમ્પલ સૂત્ર છે. દરેક જગ્યાએ આપણે એક જ સૂત્રનો ઉપયોગ કરવાનો જ્યારે ત્યાગની ગણતરી કરવાની હોય ત્યારે, કે ત્યાગ બરાબર શું? તો તમારો જૂનો ભાગ એટલે કે જૂના ભાગીદારોનો જૂનો ભાગ લખવાનો, માઇનસ હવે જે નવો ભાગ મેળવવાના છે તે ઇક્વલ ટુ આપણને ત્યાગ મળી જશે. તો આ એક ત્યાગનું જે પ્રમાણ છે, બે મુદ્દા ઉદ્ભવે છે, એમાંનો એક મુદ્દો અહીંયા આપણે ક્લિયર કરી રહ્યા છીએ. ત્યાર પછીનો જે મુદ્દો છે તે કે અહીંયા ઘણી વખત એવું પણ બને કે ભાગીદારો નફા નુકસાનનું પ્રમાણમાં ફેરફાર કરે છે, તો કેટલાક સદ્યુગો એવા બનશે કે પ્રમાણમાં ફેરફાર કરવાના પરિણામે અગાઉ જે નફો મળતો હતો જૂના પ્રમાણમાં અને હવે નવા પ્રમાણમાં જે નફો મળે છે એ જૂના પ્રમાણ કરતા વધારે છે, એટલે કે ઘટાડો નથી થતો, વધારો થાય છે જૂના પ્રમાણ કરતા. તો જેટલા પ્રમાણમાં પણ એ વધારો થાય છે તે વધારાને આપણે અહીંયા લાભ તરીકે ઓળખીશું, એટલે કે તેને આપણે લાભનું પ્રમાણ કહીશું. જેટલો પણ નફો વધારે મળશે તેને લાભનું પ્રમાણ અથવા તો લાભ તરીકે ઓળખવામાં આવશે. ટૂંકમાં ચાલુ ભાગીદારો વચ્ચે નફા નુકસાનની વહેંચણીમાં ફેરફારના કારણે અમુક ભાગીદારોને મળતા નફાના પ્રમાણમાં વધારો થાય છે, અમુક ભાગીદારોના નફામાં પહેલા કરતા વધારે ભાગ મળે છે, તે પ્રમાણે આપણે લાભનું પ્રમાણ કહીશું. અહીંયા જેમ આ સૂત્ર આપેલું છે એ જ રીતે ત્યાં પણ સૂત્ર છે. કેવી રીતે જોવાનું છે? તો લાભ = નવો ભાગ - જૂનો ભાગ. તરત આમ જો આપણે સૂત્ર કદાચ અહીંયા ન હોય ને તોય ખ્યાલ આવી જાય. કેવી રીતે? આ સૂત્ર જે છે ત્યાગ બરાબર તો જૂનો ભાગ - નવો ભાગ, એ જ વસ્તુ અહીંયા ઉલટા આવી ગઈ છે કે લાભ કોને કહેવાય? તો નવો ભાગ જે હોય એ જે મળે છે એમાંથી જૂનો ભાગ હતો એ તમે બાદ કરી દો, એટલે તમને લાભ અને ત્યાગની માહિતી મળી રહેશે. તો એ સંજોગોની અંદર તમે જોઈ શકો છો કે લાભ અને ત્યાગ કોને કહી શકો. ઓકે મિત્રો, તો આપણે બે વસ્તુ અત્યારે ભણ્યા, એક ત્યાગનું પ્રમાણ અને બીજું લાભનું. ફરીથી એને રિપીટ કરું છું, એક એક માર્કના પ્રશ્નની અંદર ટૂંકા પ્રશ્નમાં અને એમસીક્યુમાં બંનેમાં આ વસ્તુ પૂછાતી હોય છે, એટલે મગજમાં એવી રીતે સેટ કરી દેવાની કે જેને આપણે કાયમ માટે યાદ રાખવાની છે. તો ફરીથી કે ત્યાગ કોને કહેવાય? તો જ્યારે ભાગીદારો જૂના પ્રમાણમાં જે ભાગ મેળવતા હતા તેના પર તેના કરતા જો હવે નવા પ્રમાણમાં ઓછો ભાગ જેટલો પણ મેળવે, એટલે કે એના નફામાં ઘટાડો થયો, તો જેટલા પ્રમાણમાં ઘટાડો થાય છે તેટલા પ્રમાણમાં તે ભાગીદારે ત્યાગ કર્યો છે તેમ કહેવાય. બીજું કે એનું સૂત્ર પૂછે, તો ત્યાગનું પ્રમાણ = તો ભાગીદારે કરેલ ત્યાગ બરાબર તેનો જૂનો ભાગ - નવો ભાગ. આ સૂત્ર તમે એપ્લાય કરો એટલે તમને ત્યાગ મળશે. એનાથી આગળ જોઈએ લાભના પ્રમાણમાં, તો લાભના પ્રમાણની અંદર જે જૂના ભાગીદારો વર્તમાન સમય સુધી નફો મેળવતા હતા અને હવે નવા પ્રમાણને કારણે જે નફો મેળવે છે, આ બંનેમાં જો હવે જૂના પ્રમાણ કરતા નવા પ્રમાણમાં નફો વધે છે, એટલે કે નફામાં વધારો થાય છે, તો ત્યારે તે ભાગીદાર તેટલા પ્રમાણમાં લાભ કરે છે તેમ કહી શકાય, એટલે કે એને ભાગીદારનો લાભ કહેવામાં આવે છે. તો તેનું પણ એક સૂત્ર એપ્લાય કરવાનું કે જે બિલકુલ આનું વિરોધી સૂત્ર છે, કે લાભ = ભાગીદારનો નવો ભાગ - જૂનો ભાગ. આ બંને થિયરી એવી છે કે જે તફાવતની દ્રષ્ટિએ પણ કામ લાગી શકે છે, એક વાતમાં એમસીક્યુ અને ટૂંકા પ્રશ્નોમાં પણ આપણને ઉપયોગી બની શકે તેવા પ્રકારની થિયરી છે. આને લગતા દાખલા આપણને સ્વાધ્યાયમાં જે આપ્યા છે કે જેમાં જુદા જુદા પ્રમાણમાં ત્યાગના પ્રમાણની અને લાભના પ્રમાણની ગણતરી આપણે કરવાની છે, તે હવે સ્વાધ્યાયના દાખલા પરથી આપણે 1 બાય 1 દાખલા જોતા જઈશું અને એની ગણતરી સમજવાનો પ્રયત્ન કરીશું.